गुड मॉर्निंग स्टूडेंट्स, यूनिट टेस्ट पछीना आ गुजराती लैक्चर में आपणे अभ्यास में आगळ वधता गुजराती में जीवन अंजलि थाजो काव्य ने आजे आपणे समझीशुं। जीवन अंजलि एटले जीवन ने बीजाना उपयोगी समी बनावुं। आम जोईए तो आजना समय में मनुष्य खूब ज स्वार्थी बनी गयो छे। ते पोतानो ज हमेशा विचार करे छे, बीजानुं जे थवुं होय ते थाय। परंतु आ काव्य में कवि पोताना जीवन अंजलि रूपे अर्पण करवा मांगे छे। आपणे पण तेज शीखवी जाय छे कि आपणे पण आपणुं जीवन लोक उपयोगी बनावुं जोईए। जीवन अंजलि थाजो काव्यना कविनुं नाम करसनदास नरसिंह माणेक छे, जेओ वैश्पायन उपनामथी जाणीता छे। तेमनो जन्म 28/11/1901 માં કરાંચીમાં થયો હતો, પરંતુ તેમનું વતન જામનગર જિલ્લાનું હડિયાણા છે। જીવન અંજલિ થાજો કાવ્યનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના કાવ્ય છે। કાવ્યને હું તમને એકવાર ગાઈને સંભળાવીશ, પછી તમને સમજાવીશ। જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુખિયાના આંસુ લોતા, દીન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન દરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, સતની કાટાડી કેડી પર પુષ્પ બની પથરાજો, જેર જગતના જીરવી જીરવી, જેર જગતના જીરવી જીરવી, અમૃત ઉર ના પાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, વણતા ક્યાં ચરણો મારા નિત, તારી સમીપે ધાજો, હૈયાના પ્રત્યેક સ્પંદને, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, વમણોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો મારું, જીવન અંજલિ થાજો। આ કાવ્ય પંક્તિમાં કવિ પોતાનું જીવન અંજલિ રૂપે અર્પણ કરવા માગે છે। ભૂખ્યા માટે ભોજન બનવા માગે છે, તરસ્યા માટે જળ બનવા માગે છે, અને દિન દુખિયાના દુઃખો દૂર કરીને
તેમના આંસુઓને દૂર કરવા માગે છે અને આ કાર્ય તે જીવનના અંત સુધી કરવા માટે તૈયાર છે. એમાં એમને સંતોષ નથી. એ જીવનમાં છેક સુધી આ કાર્ય નિરંતર કરતા રહેવાની અપેક્ષા રાખે છે. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજ. એટલે કે કવિ અહીંયા કહે છે કે સત્યરૂપી માર્ગ ઉપર કવિ પુષ્પ બનીને પથરાવાની અપેક્ષા રાખે છે. આ દુનિયામાં તમે ગમે એટલું સારું કરશો, છતાં પણ લોકો તો તમારી ઉપેક્ષા જ કરશે, તમારી નિંદા જ કરશે. એટલે કવિ કહે છે કે જગત ભલે ગમે એટલું ખોટું કરે, પણ આપણે તો તેનું સારું જ કરવાનું. જગત ભલે આપણી સામે ઝેર ઓક્યા કરે, પણ આપણે તો એમણે આપણા સારા કર્મોરૂપી અમૃત જ આપવાનું છે. વણ થાક્યા ચરણો મારાનિત તારી સમીપે દાજો, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો, મારું જીવન અંજલિ થાજો. કવિ આ પંક્તિમાં સમજાવવા માગે છે કે સત્યના માર્ગ ઉપર ચાલતા ચાલતા થાકેલા મારા પગ તારી સમીપ જ, તારી નજીક જ આવવા જોઈએ. હૈયામાં ઉઠતા દરેક સ્પંદનો એટલે કે દરેક અવાજ, દરેક શબ્દમાં તારું જ નામ બોલાતું હોય, એટલે કે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ સત્યરૂપે માર્ગ ઉપર હોય અને એ પણ લોક ઉપયોગી પ્રવૃત્તિ હોય એવી કવિ અપેક્ષા રાખે છે. વમણોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો. પરોપકાર રૂપી પ્રવૃત્તિઓ કરતા આ રસ્તામાં, આ સંસાર રૂપી સાગરમાં અનેક મુશ્કેલો આવતી હોય છે. આ સંસાર રૂપી સાગરમાં આ જીવનરૂપી નાવ મુશ્કેલોથી હાલક ડોલક ન થવા માટે અથવા તો ન થાય તે માટે કવિ ઈશ્વરની સ્તુતિ યાચે છે. સત્યના માર્ગ ઉપર ચાલતા આવતી મુશ્કેલીઓથી ગભરાઈ જઈને હૃદયમાં શ્રદ્ધાનો સળગાવેલો દીવો જો ઓલવાઈ જાય તો કવિ એવું ઈચ્છતા નથી અને કહે છે મુશ્કેલોમાં પોતાની શ્રદ્ધાને અડગ બનાવજો અને આ મુશ્કેલોમાંથી પોતાને પાર ઉતારજો, એવી સ્તુતિ ઈશ્વર પાસે ઈચ્છે છે અને પોતાના જીવનને બીજાના ઉપયોગ માટે સતત ઉપયોગી બનતું રહે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે.